માળિયાહાટીના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત મહેન્દ્રભાઈ ગાંધી, રાજેશભાઈ ભાલોડિયા, શીતલબેન છલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટરમાં 3 દિવસ માટે 10 થી 17 વર્ષના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્માકુમારી મીતાબેન, અલ્પાબેન, શિલ્પાબેન, હિનાબેન, જલ્પાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ઘણા બાળકો વેકેશન દરમિયાન પોતાનો વર્તમાન સમય સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં યોગ, રમતગમત, હાસ્ય, કલા શક્તિ, એકાગ્રતા અને સદગુણોનો વિકાસ થાય એ હેતુથી બ્રહ્માકુમારીના માર્ગદર્શન દ્વારા 3 દિવસ બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25/5/2024 થી 27/5/2024 સુધી સાંજે 4:30 થી 7:30 સુધી આ શિબિર ચાલશે. આ સમર કેમ્પને સફળ બનાવવા બ્રહ્માકુમારી બહેનોએ ભારે જહેમત ઉઠાવી છે. માનસરોવર શાંતિલાલ ગાંધી આજ રોજ માળિયાહાટીના પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્રમાં બ્રહ્માકુમારી મીતાબેન તેમજ અન્ય બ્રહ્માકુમારી બહેનો દ્વારા સમર કેમ્પમાં નાના નાના બાળ વિદ્યાર્થી ભાઈ બહેનોને સમર કેમ્પ 3 દિવસનું રાખેલ છે. 3 દિવસના કાર્યક્રમના પ્રારંભમાં અમે જે આમંત્રણ આપ્યું એ આમંત્રણ આરોપી જ્યારે આવ્યા ત્યારે જોયું અસંખ્ય બાળકો આમાં લાભ લેવા આવ્યા છે. એ બાળકોનું ભવિષ્ય સારું બને એ 3 દિવસ માટે જ્ઞાન સાથે ગમત આપવામાં આવશે. એના ભવિષ્યમાં શાસ્ત્ર સુખ માટે પ્રયત્ન કરશે, બાળકો સુખ માટે પ્રયત્ન નહીં કરે અને ક્યારેય જો એ પોતાના જીવનમાં દુઃખી ન થાય, સુખ જ અનુભવે અને શાંતિ અનુભવે એવા અહીંથી જે વાતાવરણમાં જે પ્રવચન દ્વારા માધ્યમ દ્વારા જે સમજણ આપવામાં આવે છે તેમાં જે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્રને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવે છે. જે બાળકો આવ્યા છે તેના માતા પિતાઓ પણ જ્યારે બાળકો માટે જે સારી આશા રાખીને મોકલા છે એ ખરેખર સુંદર રીતે જ્ઞાન મેળવી અને એના જીવનમાં આનંદ અનુભવ છે એમાં કોઈ શંકા નતા નથી. આ માટે ઉપસ્થિત રાખી અમને અમારી સાથે તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભારોડિયા, નિલેશભાઈ સામાજિક કરી, ધીરુભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આમાં જે લાભ લીધો છે લાભ આપવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્રનો પ્રાણ હૃદયપૂર્વક આભાર.